ચર્ચાને આગળ વધારીએ. જે રીતે ગુજરાતમાં પણ કેટલીક દામિની પ્રકાશમાં આવી છે, જેઓ આજે પણ ન્યાય માટે તરસી રહી છે, ત્યારે તેમના મુદ્દે ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે પાંચ વિશેષ મહેમાન સ્ટુડિયોમાં હાજર છે. આપણી સાથે બિઝનેસ વુમન રુઝાન ખંભાતા હાજર છે, આપણી પાસે ફીચર એડિટર જ્યોતિ ઉનડકટ છે, સાથે જ એક્સ મેમ્બર મહિલા આયોગ મેઘા ચિત્તલિયા આપણી સાથે હાજર છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલા અને સાથે જ વકીલ અને સોશિયલ એક્ટિવિસ્ટ મીના જગતાપ આપણી સાથે હાજર છે. સૌપ્રથમ આપ સૌનું સ્વાગત છે. જી, જે રીતે આપણે મેઘાબેન જોઈએ કે પ્રકાશમાં આવી છે કેટલીક સ્ત્રીઓ ગુજરાતમાં પણ, એક એવો સમય હતો કે જ્યારે દિલ્હીની અંદર ગેંગ રેપ ઘટના પ્રકાશમાં આવી ત્યારે આખો દેશ બહાર આવ્યો હતો, ત્યારે આ એવી કન્યાઓ છે જેમના માટે અત્યાર સુધી પ્રકાશમાં તેમનો કિસ્સો આવ્યો નહોતો, ઘણા ઓછા લોકો જાણતા હતા. આ યુવતીઓ પણ એવી જ પીડિત છે કે તેમને ન્યાય જોઈએ છે. આ લોકો માટે લોકો શું કરી શકે? ન્યાય જોઈએ છે સુપ્રીમ કોર્ટના એક સાઇટેશન પ્રમાણે, જજમેન્ટ પ્રમાણે. રેપ પીડિત વિક્ટિમ ગમે ત્યારે, બળાત્કાર પીડિત વિક્ટિમ ગમે ત્યારે ગમે તે સમયે એફઆઈઆર ફાઇલ કરી શકે છે. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એના કોન્સિક્વન્સીસમાં કહું તો, આજે 6 મહિના પછી કે 8 મહિના પછી કે 12 મહિના પછી કોઈ કેસ ફાઇલ કરવામાં આવે છે ત્યારે મેડિકલ એવિડન્સના અભાવે એક્વિટલ થાય છે, અને ત્યારે દોષારોપણ આઈધર ગવર્મેન્ટ ઉપર થાય છે કે આઈધર કોર્ટ્સ ઉપર થાય છે. મારો પ્રશ્ન એક જ છે કે શું આપણે પહેલાં સુધરવાની જરૂર નથી? આપણે જ પોતે જ ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ એક છોકરી અને છોકરા વચ્ચે. પહેલાં તો ત્યાંથી જ સુધરવાની જરૂર છે. જી રુઝાનબેન, આપ કેવી રીતે સંમત થશો? ખાસ કરીને આવી યુવતીઓ જ્યારે બહાર આવતી હોય છે તેમના માટે જીવન દુભર થઈ જતું હોય છે, સામાજિક રીતે જોઈ લો, કૌટુંબિક રીતે જોઈ લો, ત્યારે આવી યુવતીઓને સપોર્ટની કેટલી જરૂર છે જેથી કરીને તેઓ પોતાની લડાઈને આગળ વધારી શકે? સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ સંદેશ કે જે આટલું સરસ કામ કરી રહ્યા છે, અને મને બીજી બી આજે ખુશી થઈ, કારણ કે જેટલું અત્યારે તમે જે કહ્યું છે સુરત, બરોડા, રાજકોટ, બધી અમદાવાદ બધી બાજુ લોકો બહાર આવ્યા છે અને દે આર વોઇસિંગ દેર ઓપિનિયન એન્ડ પ્રોટેસ્ટિંગ ઇટ, એટલે આ બહુ સરસ કામ થયું છે. અને હવે તમે જે પોઈન્ટ કહો છો કે જે પીડિત છે, અને એને પહેલાં આઈ વુડ રાઈટ ટુ બેનનો આન્સર આપવો તો કે ભલે બેન 6 મહિના, 9 મહિના, 12 મહિના આવે છે, મેડિકલ એવિડન્સીસ નથી મળતા, યુ આર રાઈટ. પણ મારે તો બીજી રીતે કહેવું છે કે જ્યારે પેલી છોકરી બિચારી રેપ થઈને તરત 1 મહિનામાં અઠવાડિયામાં આવે છે ત્યારે બી મેડિકલ એવિડન્સીસ નથી મળતા બેન, તો એના માટે શું? એટલે મેડિકલ એવિડન્સ, તમે જ્યારે વિક્ટિમને સજા કરવા માંગો છો ત્યારે મેડિકલ એવિડન્સ ઇઝ મસ્ટ. એટલે કાલે મારું તો પહેલું વસ્તુ એ જ છે કે આપણે પીટીની જે પીરિયડ રાખીએ છીએ, સુપ્રીમ કોર્ટે પૂછાયું છે કે હવે મેડિકલ આપણે ટેસ્ટ કાઢી નાખીએ. તમને ખબર છે કાલે સુપ્રીમ કોર્ટે કરી છે, સ્ટેટ્સોને કાઢી નાખી, ક્વેશ્ચન માર્ક પૂછે છે. ઇટ ઇઝ નોટ જોકોઝ, નહીં નહીં, ઓબ્વિયસલી જોકોઝ આપી છે કે આપણે મેડિકલ રાખવી જ શું કામ, કારણ કે અમે મેડિકલમાં તમે ધપેલા કરો છો એના કે બેટર કે આપણે કાઢી નાખીએ. સો ધીસ ઇઝ અ કટાક્ષ. વોટ આઈ વોન્ટ ટુ સે કે મેડિકલથી કંટાળી ગઈ છે સુપ્રીમ કોર્ટ બી, કારણ કે આપણા અગર આ ડિસ્કસ કરવું હોય તો હું કહું કે મેડિકલ, આપણા યુએન યુનાઇટેડ નેશન્સે કહ્યું છે મેડમ કે કોઈ રેપના પ્રોસિજર્સ, રેપ વિક્ટિમના મેડિકલ ટેસ્ટના કોઈ પ્રોસિજર નથી. અહીંયા આજની તારીખમાં રેપ વિક્ટિમનું મેડિકલ ટેસ્ટ ફિઝિકલ થાય છે, એટલે કઈ રીતે ડોક્ટર ટેકનોલોજી યુઝ નથી કરતો એની ફિઝિકલ, શું કહેવાય, ફિઝિકલ ટેકનિકથી એક કહે, એના 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 જજમેન્ટ પર ડિપેન્ડ થાય ડોક્ટરના કે હા ઇઝી એસી બીન રેપ. આઈ એમ સોરી, ફિઝિકલી તો હોય છે, કારણ કે જ્યારે રેપ થાય ત્યારે ફિઝિકલ ટોર્ચર થતું જ હોય છે. મારા બેન, હું ફિઝિકલ એવિડન્સીસ, હું બીજા બેન પ્લીઝ, હું બીજા એવિડન્સીસ, હું હાથમાં વાગ્યો, હાથમાં વાગ્યો એવિડન્સીસ ની વાત નથી કરતી બેન. ઉપરના સ્પર્મ બધું જ, પણ વી આર નોટ ટોકિંગ અબાઉટ મેડિકલ એવિડન્સીસ બીકોઝ ઇટ ઇઝ વર્જિનિટી. અગર તમે કેવડાવો છો તો વર્જિનિટી ની વાત કરી રહી છું બેન. જી મેરા, આપણે જે રીતે કે એક કોલર લાસ્ટ દેખ્યા કે જે પોતાનું નામ પણ નથી જણાવવા માંગતા અને સહાય કરવા માંગે છે, અત્યારે એક રીતે જોઈએ તો દેશની અંદર ઘણી જાગૃતિ જોવા મળી રહી છે. ન માત્ર આવી યુવતીઓને ન્યાય મળે પણ તેઓ પગભરભર બને તેના માટે. આ ગુજરાત માટે, દેશ માટે કેટલી પોઝિટિવ વાત છે કે જનરેશન વધારે જાગૃત થઈ રહી છે? સી, ધીસ ઇઝ અમારા કે સ્ટ્રીટ એક્ટિવિઝમ કે એવા કહેવાય, એ બહુ સરસ ચીજ છે. અને આપણા બધા યુથ, જવાન, ઓલ્ડ બધા મળીને કરી રહ્યા છે, આટલું સારું સારું લોકો કહી રહ્યા છે, દે આર રેડી ટુ હેલ્પ ઇન એવરી વે. એવું નથી કે ખાલી આર્થિક હેલ્પ યા સાયકોલોજીકલ હેલ્પ યા મેડિકલ હેલ્પ, બટ એવરી વે દે આર રેડી ટુ હેલ્પ. દેટ ઇટ સેલ્ફ શોઝ કે સોસાયટી ઇઝ બીંગ ગ્રોઈંગ અપ ટુ ધીસ એન્ડ સેઇંગ કે નો, નાવ ઇટ ઇઝ હાઈ ટાઈમ, અગર અમે નહીં કરશું તો આપણા બે મહિલાઓનું આનાથી વધારે અત્યાચાર થશે, શોષણ થશે. સો ઇટ ઇઝ વેરી ગુડ. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ, જે એક નેગેટિવ એસ્પેક્ટ જે છે, જે આપણે એઝ અ ઇન્ડિયા, એઝ અ કન્ટ્રી, આપણે એ વિચારવું પડશે કે આપણે જે અર્ધ, આપણે શું કહેવાય, ડેમોક્રેસી જે છે, ને ડેમોક્રેસીમાં જે આપણો પોલિટિકલ રોલ છે, જ્યુડિશિયલ રોલ છે, પોલીસનો રોલ છે, એ આખો હલી ગયો છે. એટલે એ બહુ એક આપણા માટે નેગેટિવ પોઈન્ટ છે, કારણ કે એવરી ટાઈમ યુ કાન્ટ ગો ઇન ટુ સ્ટ્રિક્ટ એક્ટિવિઝમ. સો ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણી જે વ્યવસ્થા છે એ જાગે અને એ ઇટ સીઝ ટુ ઇટ કે હવે આના પછી એટલીસ્ટ
બેટર લેટ ધેન નેવર જે અમે કહીએ છીએ કે આના પછી એટલીસ્ટ ટ્રાઇબ્સ ટુ કર્બ ધીસ ટાઈપ ઓફ ઇન્સિડન્સ. જી મેઘાબેન, આપ પોતે પણ સંસ્થાઓ છે, RSS છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, NSUI છે, ABPV છે, કે જે ઢોલ વગેરે વગેરે નીકળે છે, તો એવા લોકો અત્યારે બહાર આવવાની જરૂર છે કે ભાઈ નહીં સહી કે મહિલા પર અત્યાચાર, હમ ઉઠાઈ કે હથિયાર, અને એ જ્યાં સુધી કોન્સેપ્ટ નહીં આવે ત્યાં સુધી મહિલા ઉપર અત્યાચાર રોકવા મુશ્કેલ છે. બીજી વસ્તુ કે આપણે મોટી મોટી સોફિયાની વાતો કરે છે, ગુજરાત બાર કાઉન્સિલર એક એક કેસ હાથમાં લે, 3000 કેસ અત્યારે પેન્ડિંગ છે. ગુજરાતના બાર કાઉન્સિલરો આપના દ્વારા હું સોગંદ લે કે ગુજરાતની જનતાની માટીની અમે સોગંદ લેવી છે અને એક કેસની અંદર એક મહિનામાં ન્યાય અપાવી દઈશું, તો બેન આ 2577 કેસ 14 ફેબ્રુઆરી બધા જેલમાં હોય, પરંતુ કાયદા નહીં આટીઘાટીના નામે એડવોકેટોને મુદત લેવી છે, ન્યાયતંત્રને 100 મોટો દાખલ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના રેપ કેસમાં 100 મોટો દાખલ કરી છે કે એક વકીલ એક કેસ મહિલાનો મફત લડે. જી, તો એ આપણે બહાર લાવવાની જરૂર છે. મુદત સિવાય કંઈ પડતું નથી. 2577 કેસ છે અમદાવાદની અંદર, 320 પેન્ડિંગ છે, 2010 વર્ષ થયા. એ બહેનને કોણ ન્યાય અપાવશે? એટલે કહેની અને કહાણી અલગ થવાથી કોઈ ફાયદો નથી. મીણબત્તી એ જરૂરી છે અને જરૂર પડે તો મસાલ લેવી પડશે. અને સંદેશના અભિયાનને અમે લાલ સલામ કહેવી છીએ કે ગુજરાતની અંદર વ્યવસ્થા પરિવર્તન માટે આ તમારો ઝુંબેશ સારું છે. અને અમે અમદાવાદની અંદર ઉબીઆર દ્વારા 14 ફેબ્રુઆરીએ 1 લાખ લોકોને ભેગા કરવાના છીએ અને અમારો એક જ સૂત્ર છે, નહીં સહેંગે મહિલા પર અત્યાચાર, હમ ઉઠાએંગે હથિયાર. તો બહેનો, તમને એમ પણ કહેવી છીએ કે જે સમાજની અંદર સમાજ સુરક્ષા અધિકાર ડોમેસ્ટિક વાયલન્સ એક્ટના 1200 કેસ પેન્ડિંગ છે, 60 દિવસનો ચુકાદો આપવાનો નિયમ છે. કયા કેસની અંદર 60 દિવસનો ચુકાદો આપ્યો? અને ઘી કાંટા કોર્ટની વાત તમને કરું, કોર્ટની અંદર ગયો તો 2 દિવસ પહેલા બરોડાની એક જે મીડિયામાં નોકરી કરતી મહિલાને ઉપર એનો પતિ એના બાળકો લઈ જાય છે, જ્યારે જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે, સાહેબ તે સાંભળતા નથી. બેન તમે ન બોલી શકો, વકીલ બોલે. આ બેન થોડા કામમાં હતા, બીજા વકીલો આવ્યા ફ્રી ઓફ ચાર્જ કરવામાં. ત્યારે પીપીઓ જે હોય છે એ બેન હતા લાગણીશીલ, એમને કીધું કે નહીં સાહેબ આ વસ્તુ સાચી છે. એટલે કહેવાનું કે એડવોકેટોએ જવાબદારી સ્વીકારવાની જરૂર છે. જજોએ આજે જજો 50-50 હજાર 80-80 હજાર રૂપિયા પગાર લેશે, એ અમારા ટેક્સમાંથી લેશે, તો એમને પણ સમજવાની જરૂર છે. તો મારું કહેવાનું એવું છે ને, વકીલોએ દલાલી કરવાનું બંધ કરવું જોઈએ અને દલીલ કરવી જોઈએ. તો હું આશા રાખું છું કે ગુજરાત બાર કાઉન્સિલર કાલે જાહેરનામું જાહેર પાડે અને ગુજરાત હાઈકોર્ટની અંદર, બેન તમે હાઈકોર્ટની અંદર PIL કરો અને ગુજરાતના કેસની અંદર તો ન્યાય અપાવો, તો અમે બીજાને કહીશું. અને જો નહીં મળે તો અમે હાઈકોર્ટ સામે ધરણા કરશું અને જરૂર પડે તો તમારે જેટલા કેસ જોતા હશે અમે લઈશું. અને અમારી તૈયારી છે સુપ્રીમ કોર્ટ સુધી કરવાની. બીજી વસ્તુ કે સાહેબ તમને એવું લાગશે કે આઈપીએસ અધિકારી રેપ કરે છે, PI રેપ કરે છે. આ કાલનો તમે જોશી કેસ આપ સૌ જાણો છો. બીજન જોશી કેસમાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપેલી છે, બરાબર? જી, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ પછી એને હાઈકોર્ટમાં કરી, હાઈકોર્ટે એને કન્ફર્મ રાખી છે. અને બીજન કોજોશીના હત્યારાઓ પણ કહો અને એને જેને એના ઉપર બળાત્કાર્યો છે એ આજે જેલમાં સબળે છે. અને હું માનું છું કે એ એક માનવતાની જીત છે. બિજલ જોશીના કેસની અંદર જન આંદોલન થયું, પાટણની શિક્ષિકા